અંજારના આધેડે પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન કરતા ચકચાર મચી જવા પામી છે। આદિપુર પોલીસ મથકના પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આપેલી માહિતી મુજબ અંજારમાં રહેતા આધેડે શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો હતો। પ્રેમજીભાઈ લાલજીભાઈ વાઘમસી ઉંમર વર્ષ 50 રહેવાસી પ્રભાતનગર અંજાર એ સિણાઈની ન્યૂ સોસાયટીમાં પોતાના શરીરે પેટ્રોલ છાંટીને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કર્યું હતું। હતભાગીને પ્રથમ સારવાર માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યારે વધુ સારવાર માટે ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબ ડૉક્ટર નેહા કે બલવાએ મૃત જાહેર કર્યા હતા। ગત રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ આધેડે વહેલી પરોળે 4-1 વાગ્યાના અરસામાં આંખો મીચી હતી। બનાવને પગલે આદિપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કચ્છી નવા વર્ષ અષાઢી બીજની કચ્છી માળવોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શુભેચ્છક માતાના મઢ ગ્રામ પંચાયત, હમીદાબેન કાસમભાઈ કુંભાર સરપંચશ્રી, એસટી ડામોર ઇન્ચાર્જ તલાટી તથા ઉપસરપંચ તેમજ તમામ સદસ્યગણ તથા ગ્રામજનો, માતાના મઢ તાલુકો લખપત, નશાભાઈ દૈયા ઉપપ્રમુખશ્રી રાપર તાલુકા ભાજપ રાપર કચ્છ, હઠુભા રાણાજી સોઢા ઉપપ્રમુખશ્રી રાપર નગરપાલિકા રાપર કચ્છ, મિતુલભાઈ જયંતિલાલભાઈ મોરબિયા પ્રમુખશ્રી રાપર શહેર કોંગ્રેસ રાપર કચ્છ, જગુભા જાડેજા પ્રમુખશ્રી વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકો, ભરતભાઈ મહારાજ પ્રમુખશ્રી બજરંગદળ રાપર તાલુકો રાપર કચ્છ।